तो बीजी तरफ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ભાંગરો વાળતા સમગ્ર પોરબંદર જિલ્લાના ભક્તોમાં ભારે રોષ જોવા મળે છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ અર્જુનભાઈ મોટવાડિયાએ આ બાબતે ટ્વીટ કરી સીઆર પાટીલ જાહેરમાં માફી માંગે તેવી માંગ કરી છે। જનતા પાર્ટીને ધર્મમાં નફરત ફેલાવીને ચૂંટણીઓ જરૂર લડવી છે, પરંતુ ધર્મ વિશે એમને એબીસી જેટલી પણ જાણકારી નથી। ગઈકાલે માધવપુરના મેળાની અંદર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું કે કૃષ્ણ ભગવાનના સુભદ્રા સાથે લગ્ન થયા હતા। ખરેખર તો સીઆર પાટીલે જાણવું જોઈએ કે સુભદ્રાજી કૃષ્ણ ભગવાનના બેન છે અને ભગવાનના જે લગ્ન થયા હતા એ રુક્ષ્મણી સાથે થયા હતા, ને રુક્ષ્મણી એકમાત્ર કૃષ્ણ ભગવાનની પટરાણી હતી અને એ રુક્ષ્મણી વિવાહના જે યાદગીરી રૂપે જ અહીંયા માધવપુરની અંદર આ મેળો યોજાય છે અને એમાં એના પ્રતીક રૂપે રુક્ષ્મણ વિવાહ પણ કરવામાં આવે છે। આટલું જ્ઞાન ન ધરાવનાર સીઆર પાટીલ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે। મારી ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને વિનંતી છે કે માફી માગે અને સીઆર પાટીલ પાસે પણ જે કૃષ્ણ ભગવાનની બેન સુભદ્રાજી સાથે લગ્ન કરવા હોવાની જે વાત કરી છે એનું ખંડન કરી અને એમની પાસે પણ માફી મગાવે, અને જો આવું નહીં કરે તો ગુજરાતની ધર્મપ્રેમી જનતા સીઆર પાટીલ અને ભારતીય જનતા પાર્ટીને પદાર્થ પાઠ શીખવાડશે।